हेलो डियर सब्सक्राइब एंड ऑल माय व्यूअर्स, आज हूँ तमारी माटे एकदम शीतला सातम स्पेशल रेसिपी लेने आवी छू। आ खरखरिया पूरी एटली बधी टेस्टी छे के जो तमे आ एक वार बनावीने खाशो तो दर वर्षे तमे शीतला सातम उपर आ रेसिपी बनावशो बनावशो ने बनावशो। आ पूरी एक सीक्रेट इन्ग्रीडियंट्स एड करीने मैं खूब ज तेने वधारे टेस्टी बनावी छे। आ पूरी ने तमे शाक वगर पण एमनम खाई शको छो, तेनी साथे कोई पण सब्जी ना होय तो पण ते खूब टेस्टी लागे छे। तो चलो रेसिपी तरफ जाइए। केम छो बधा? हुं छुं निराली दुधा, ट्रेजर रूमना किचनमां तमारुं स्वागत करुं छुं। खरखरिया पूरी बनावा माटे सौ प्रथम एक मोटा वासणनी अंदर रोटलीनो झीणो लोट आपणे 1.5 कप लेवानो छे। घरनी ज वाटकी सेट करीने मैं लोट लीधो छे અને અડધો વાટકો આપણે ચણાનો ઝીણો લોટ લેવાનો છે। ચણાના લોટથી આ પૂરીનો ટેસ્ટ 100 ગણો વધી જશે। અને સાથે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સની મેં તમને વાત કરી તો 1/4 કપ જેટલો આપણે અડદનો લોટ એડ કરવાનો છે। અડદનો લોટ એડ કરવાથી આ પૂરી તમે ખાશો ત્યારે તમે ખાતા નહીં ધરાવ તેવો ટેસ્ટ આવશે। હવે 10 થી 12 નંગ મેં આ રીતે તાજા અજમાના પાન લીધા છે। જો તમારી પાસે ના હોય તો તમે 1 ચમચીથી 1/2 ચમચી અજમાના પાન ચોળીને એડ કરી શકો છો। હવે મેં 4 ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે, તેને મેં હાથથી મસળીને આ રીતે એડ કરી છે। તેની રેસીપી પણ મેં મારી ચેનલમાં પહેલાં આગળ એપલોડ કરેલી જ છે, લિંક મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તમે ત્યાં જોઈ શકો છો। હવે 1/2 કપ જેટલી લીલી કોથમીર એડ કરી દેશું, બિલકુલ ઓપ્શનલ છે। જો કોથમીર એડ ના કરવી હોય તો તમે ના કરો તો ચાલે। અહીં તમે લીલી મેથી કરતાં જો કસૂરી મેથી એડ કરશો ને તો પૂરીનો ટેસ્ટ વધારે સરસ આવશે। હવે પૂરીને સોફ્ટ અને ખસ્તા બનાવવા માટે 3 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અને 1/2 ચમચી મીઠું એડ કરી દેશું। 3 લવિંગિયા મરચાં તીખા એડ કરીશ, જે પ્રમાણે તમે તીખી પસંદ કરતા હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો। હવે 1 ચમચી જેટલી હળદર પાવડર એડ કરીશું, 1/2 ચમચી જેટલી હિંગ એડ કરી દેશું, 1 ચમચી ગરમ મસાલો એડ કરી દેશું જેનાથી પૂરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દેશું અને આ બધું જ હવે મિક્સ કરી લેવાનું છે। જરૂરથી શીતળા સાતમ ઉપર તમે આ પૂરી બનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં અવશ્ય કહેજો કે તમને આ પૂરીની રેસીપી કેવી લાગી છે। ખૂબ જ ટેસ્ટી એવી આ રેસીપી બને છે તો હું તમને જરૂરથી રિક્વેસ્ટ કરીશ કે તમે આ પૂરી અવશ્ય એકવાર બનાવજો। હવે બધા જ મસાલા મિક્સ થઈ ગયા છે અને ધીમે ધીમે હવે પાણી એડ કરતા જવાનું છે અને રોટલીથી થોડો કઠણ એવો આપણે લોટ બાંધવાનો છે। ખાસ ધ્યાન રાખવાનું કે ધીમે ધીમે જ પાણી એડ કરવાનું, વધારે પડતો લૂઝ થઈ જાય તો પછી આપણે પાછો એક્સ્ટ્રા લોટ એડ કરીએ તો મસાલા પણ તેમાંથી ઓછા થતા લાગે। તો આ પ્રમાણે લોટ બાંધી લેવાનો છે, રોટલીથી થોડો કઠણ એવો લોટ બાંધીશું। હવે ઉપર થોડુંક તેલ એડ કરીને લોટને તેલનું આપણે કોટિંગ કરી લેશું જેથી લોટ ઉપરથી સુકાઈ ન જાય। 1/2 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું અને આ રીતે બધી બાજુ તેલનું કોટિંગ કરીને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે। તો અલગથી એક નાના વાસણની અંદર લોટને રેસ્ટ આપીશું। હવે 10 થી 15 મિનિટ થઈ જતાં તમે જોઈ શકો છો કે જે મીઠું આપણે એડ કર્યું હતું તે કેટલું સરસ દાણેદાર ફૂટી ગયું છે અને લોટ પણ સારી રીતે સેટ થઈ ગયો છે। હવે લોટને આપણે 1 થી 2 મિનિટ માટે મસળી લેવાનો છે જેથી લોટ ખૂબ જ સરસ સોફ્ટ થઈ જશે। ત્યારબાદ લોટના 2 ભાગ કરી લેશું અને તેને હાથથી આ રીતે ગોળ ગોળ રોલ બનાવીને તેના એક જ સરખા આપણે પીસીસ કરી લેવાના છે જેથી બધી જ પૂરી એક જ સરખી બને। તો આ રીતે બધા જ આપણે પીસીસ કરી લીધા છે અને ત્યારબાદ એના હવે હથેળીની મદદથી લુવા કરી લેશું। તો આ રીતે બધા જ પીસીસના લુવા કરીને એક જ સરખા લુવા બનાવી લેશું। હવે એક લુવો લઈને તેને આપણે પૂરી બનાવીશું તો એકદમ જ હળવા હાથે થોડી જાડાઈમાં રહે તેવી પૂરી વણીશું। આ જ પૂરીને આપણે થોડી પટલી વણી અને કાણા કરીએ તો તે નાસ્તો બની જાય। તો આ રીતે મેં થીક કન્સિસ્ટન્સીવાળી જ પૂરી બનાવી છે। જો તમારે નાસ્તા તરીકે આ પૂરી બનાવવી હોય તો પણ બનાવી શકો, તેને થોડી પટલી વણી કાણા કરી લેવાના એટલે તેને તમે
15-20 દિવસ માટે સ્ટોર પણ કરી શકો. હવે સાઈડમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, તો જેવું આપણને તેલ ગરમ જોઈએ છે તેવું તેલ આવી ગયું છે. અને ધીમે ધીમે આપણે 4-5 પૂરી એડ કરીને જે પ્રમાણે તમારું વાસણ હોય એ પ્રમાણે એડ કરવી, અને પૂરીને આપણે બંને બાજુ પલટાવીને ફ્રાય કરી લેશું. જો ઓછું તેલ આવેલું હશે તો પૂરી ચવળ જેવી લાગશે, એટલે તેલ પણ સારી રીતે ગરમ હોવું જોઈએ. અને બંને બાજુ પલટાવીને મીડિયમ ટુ ફાસ્ટ ગેસ પર પૂરીને ફ્રાય કરવાની છે. આ પૂરીમાં આપણે અડદનો લોટ યુઝ કર્યો હોવાથી પ્રમાણમાં તે ફૂલશે નહીં, પરંતુ તે ટેસ્ટી સાથે ખસ્તા અને સોફ્ટ બનશે. અને આ પૂરીને તમે 3 દિવસ માટે સ્ટોર કરી શકો છો. અને આ પૂરીને તમે પ્રમાણમાં પટલી વણી તેમાં કાણા કરીને તેને તમે સ્નેક્સ તરીકે પણ યુઝ કરી શકો છો. તમે કંઈ પણ જગ્યાએ બહાર જવું હોય તો પણ તેને તમે લઈ જઈ શકો છો. તો એટલી બધી ટેસ્ટી આ પૂરી બને છે કે તમે જરૂરથી તેને પસંદ કરશો, કરશો ને કરશો. આ પૂરી તમે દહીં, ચા અને ચટણી સાથે ખાઈ શકો છો. તો આવી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ઓલ બટન ઉપર ક્લિક કરો, અને તમારા ફ્રેન્ડ સર્કલમાં મારા રેસીપી વિડીયોને વધુ ને વધુ શેર કરો. તો ફરી મળીશું આવી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.